राजकोट शहर में कमोसमी वरसाद में अमारा बिल्डिंग तथा फ्लेट्स में पानी उतरता भारे नुकसान थयुं छे। आवुं कोण कही रह्युं छे? आवुं कही रह्या छे आवेदनपत्र पाठवानी साथे तारीख 22मी मार्चना रोज आवेल कमोसमी वरसाद दरमियान आदर्श कोऑपरेटिव सर्विस सोसायटीना मोटा भागना फ्लेट्स में रसोड़ा होल बाथरूम रूम्स जे विविध जगह पर मोटा भागना फ्लेट्स में पाणी उतर्या छे एटले आदर्श सोसायटीना लोको आ कही रह्या छे। तेमनी फरियाद छे के मोटा प्रमाण में पाणी अने भेज फ्लेट्स में आवी रह्या छे, आ कारणे शोर्ट सर्किट पण थई शके छे। विविध उपकरणों पण बगड़ी रह्या छे, लैपटॉप वॉशिंग मशीन टीवी वगैरह जेवा उपकरणों में नुकसान पण थयुं छे। त्यारे महत्वनुं छे के आदर्श हाउसिंग कोऑपरेटिव सर्विस सोसायटी जे हमणां ज रूडा द्वारा बनावी आपवामां आवेल छे, हजी तो मात्र लगभग 6 मास जेटलो समय पण नथी थयो, बधा फ्लेट्समां लोको रहेवा पण नथी आव्या, छतां पण ફ્લેટ્સમાં વિપુલ પ્રમાણમાં ક્ષતિ જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક એવું લાગી આવે છે કે નબળા બાંધકામને લીધે આ ફ્લેટ્સમાં તિરાડો પડવી, પોલાણ થવું વગેરે જેવી બાબતો જોવા મળી રહી છે, જેને લઈને સોસાયટીની મુશ્કેલીઓમાં વધારો વધારો અને વધારો થઈ રહ્યો છે। તો યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે આ સમસ્યામાંથી છુટકારો મેળવવા આ સોસાયટીના લોકોએ માંગ કરી છે। ગઈકાલે જે વરસાદ પડ્યો એ બાબતે અમે આવ્યા છીએ। ફ્લેટની અંદર પાણી ટપકવું નહીં, નળ ચાલુ કર્યો હોય ને એમ દિવાલોમાંથી પાણી નીકળવું એ તો મેજર છે જ, પણ હોલ્ડરમાંથી ઇલેક્ટ્રિક લાઇનમાંથી સ્વિચબોર્ડમાંથી પાણી નીકળવું, મેઇન લાઇનમાંથી પાણી નીકળવું, અને અતિ રેક જેને કહેવાય શોર્ટ સર્કિટ થાય છે, ટીવી ફ્રીજ ઉડી ગયા છે, અને કાયદેસર નબળું બાંધકામ છે, હાલથી લિફ્ટ બંધ થઈ જાવી, આવા હરેક અનેક કિસ્સાઓ છે। પણ અમારો મૂળ મુદ્દો એ છે કે આની અંદર કાલે 45 મિનિટ જે વરસાદ પડ્યો એની અંદર પાણી વહેતા થઈ ગયા દિવાલોમાંથી, ને જાણે સિમેન્ટ દેખાડ્યો જ નથી, અને ઇલેક્ટ્રિક બોર્ડમાંથી પાણી નીકળે તો અમારે પંખો કેમ ચાલુ કરવો કે કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનને અડવું કેમ? કાલે વારે કોઈ મરી જશે ને જાનહાની થશે તો સરકાર આની જવાબદારી લેશે? અમારો મૂળ મુદ્દો એ છે, ને કમિશનર સાહેબને અમે આવેદનપત્ર દેવા આવ્યા હતા કે તમે થોડીક આમાં સિરિયસ લ્યો અને નીચલા અધિકારીઓને કોન્ટ્રાક્ટરને કાયદેસરનું પેનલ્ટી મારો અને આની અંદર કડકમાં કડક કાર્યવાહી કરો, અમારી આ માંગ છે। હજી 6 મહિના થયા છે બાંધકામને, અને રેવા આવ્યા એને 3-4 મહિનાથી રેવા આવ્યા છે, 50% નીચે રેવા આવ્યા છે, હજી દસ્તાવેજ નથી ત્યાંના પ્રોબ્લેમ થવા માંડ્યા છે 6 મહિનામાં, તો અમારામાં દિવસો કેમ કાઢવા? રજૂઆતમાં બસ કે કમિશનરને આવેદન આપીને કે કડકમાં કડક કાર્યવાહી કરો અને અમારે પાણી બંધ કરો, હોલ્ડરમાંથી આવતું દિવાલમાંથી આવતું પાણી બંધ કરો, રિપેરિંગ તાકાતવાળું કરાવી દો, હજી ચોમાસું બાકી છે, આ તો ટ્રાયલ હતું 45 મિનિટનું, યોગ્ય નિરાકરણ કરો, આ થૂંકના હાંધા નથી જોતા અમારે, કેમિકલ મારો કે જે મારો હોય એ તમારો પ્રશ્ન છે, આખો ફ્લેટ પાડીને કરી દો પણ પાણી બંધ કરો। ફ્લેટમાં અત્યારે 50% જેવી સંખ્યા રહે છે 700 ફ્લેટમાંથી, ને 700 ફ્લેટ છે 9 વિંગમાં, તમામે પ્રમાણ એટલે મેજર ફ્લેટમાં આવા ભેજ અને પાણી નીકળવું છે મેજર, એટલે એમાં લિફ્ટ છે, ભલે 3 લિફ્ટ આપી છે સરકારે, બહુ સારી આપી છે, પણ એ લિફ્ટ વારંવાર બંધ પડે છે। લિફ્ટ અત્યારે 3 મહિનામાં ઓછામાં ઓછી 30-40 વાર બંધ પડી છે, ઘણી વખત એમાં બધા સલવાઈ જાય છે, હજી પ્રથમ દિવસે જ મારા જ વર્કર, મારા જ વાસણ કરવાવાળા બેન મારી જ લિફ્ટમાં ફસાઈ ગયા હતા, અને આખી લિફ્ટ એક સ્ટેપ નીચે ઉતરી જાય છે। વિચાર કરો કે આપણે તો રોજ ઉતરીએ છીએ ચડીએ છીએ, એટલે આપણે તો થોડા હજુ કોન્ફિડન્સમાં છીએ, પણ એને તો ગભરાટ આવી જાય છે, અને એવે ટાઈમે એને કંઈ થશે તો એની જવાબદારી કોણ છે? લિફ્ટનો પ્રોબ્લેમ છે, પાણીનો પ્રોબ્લેમ, અત્યાર સુધીમાં મોટરો 3-3 બદલાવી પડી છે, બધી જગ્યાની મોટરો બદલાવી, મોટરો તો સારી આપવી જોઈએ ને, બ્રાન્ડેડ મોટર હોવી જોઈએ, એટલે હજુ પાણીનો એટલો વપરાશ નથી થયો અને મોટરો બદલાવી પડી છે, અને 40-40, 50-50 હજાર કમિટીને ઉઘરાઈ ઉઘરાઈને કરવા પડે છે, 60 હજાર મેન્ટેનન્સના તો કોઈ હજી અતોપતો લાગતો નથી। સરકારે બાંધકામ આપ્યું છે પણ એકદમ સરકાર ઉપર વિશ્વાસ છે, પણ બાંધકામ જે વચ્ચેના એ કરેલું છે એ બહુ જ નબળું છે, ખાલી આ તો હજુ માવઠું પડ્યું, 45 મિનિટના માવઠામાં આટલી બધી જો પાણીનો ફ્લો વહેતો હોય તો હજુ ચોમાસું તો બાકી છે, આમાં તો હેલીઓ પણ પડતી હોય, ચોમાસાનું કંઈ નક્કી નથી, અને એ વખતે પબ્લિક રહેશે